નમસ્કાર દર્શક મિત્રો, હું સુનિતા મોદી મોરબીથી કાઠિયાવાડી બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે જૂનાગઢના શકરબાગમાં આવ્યા છીએ પ્રાણી સંગ્રહાલયમાં. તો ચાલો મિત્રો, શું ટિકિટ છે અને કેવા પ્રાણીઓ છે અંદર, આજે આપણા છોકરાઓને બતાવી કે કયા પ્રાણીને શું કહેવાય, કઈ વસ્તુ છે, કેવા પ્રાણીઓ હોય. તો કે મારા છોકરાઓને પ્રિન્સ પ્રિયાંશ અને હેતિદિયાને તો ખૂબ જ ગમે છે, ખાલી ડોગ જોયો ને તોય ખુશખુશ થઈ જાય. તો ચાલો મિત્રો, આજે તો એ લોકો ખુશ જ થઈ જવાના છે. હા, એ તો પ્રાણીઓ જોઈને ખુશ થઈ જવાની છો તું આજ તો. ખાલી આપણે પ્રિન્સ પ્રિયાંશ ડોગ જોયો તો કેટલા ખુશ થઈ. સિંહ જોશે ને અંદર બધું છે. હું તો ઘણા વર્ષો પહેલા આવી હતી, અત્યારે તો મને યાદ નથી, ઓછામાં ઓછા મને એમ છે હેતીના જન્મ પહેલા આવી હતી, એટલે 11 વર્ષ પહેલા હું આવી હતી અહીંયા કણે. તેથી મેં આ શકરબાગ જોયું હતું. ચાલો મિત્રો, હું પણ જોઉં અને તમને પણ બતાવું અને અમારા છોકરાઓ પણ જોવે. તો જોતા રહ્યો મિત્રો. કેટલી ટિકિટ લીધી કમલેશ? 30 રૂપિયાની છે. આપડે બાવ જોવા જાય. હાલ બાવ જોવાનું. હાલ અંદર ડોગી છે કેટલા? હાલ નામ લખ્યું હશે, કઈ નામ નથી લખ્યું. આ ચીબરી નથી, બાજ છે. બાજ ના, બાજ છે બેટા. બિલાડી છે, જંગલી બિલાડી. બીજા જોઈ, બીજા માલાબાર ચિલોત્રો નામે એવા છે કે આપણે કોઈ દી સાંભળા ના હોય. ગોલ્ડન ફીઝન્ટ નહીં, ફીઝન્ટ
આયુષ્ય 5-6 વર્ષની છે વિશ્વ નું સૌથી ઊંચું અને ઉડી શકતું પ્રાણી છે, સમજે? તેની ઊંચાઈ 152 થી 156 સેમી, 240 સેમી લાંબી પાંખો ધરાવે છે. માથું લાલ, ઊંચી ગરદન, આછા લાલ પગ અને મુખ્યત્વે રાખોડી રંગ ધરાવે છે. ગુલાબી અને કરકરો કુંજ, અને ગુલાબી અને કરકરો કુંજ છે. આમાં આની વિશેષ 27 વર્ષ જીવે છે ગુલાબી પેણ. ને નર માદા કરતાં મોટો હોય છે. નરમાં લટકતી ચામડી હોય છે. કુંજલ ને માર ને વીરા, કુંજલ ને માર રે, કુંજલ બેઠી દરિયા ને પાર. હા, તમને તો આવડે ને, તમે ઈ ધંધો કર્યો હે? સંગીત સુર તો સુર છે ને? હા બેટા, આ જંગલી બિલાડી છે. આમાં શિયાળ છે બધા. જનીનમાં પીડા અને લાલ રજક દ્રવ્યોની ગેરહાજરીના કારણે તે અલગ જોવા મળે છે.
મારે એનાથી ગયો જીવતો હું અહીંયા દીપડો છે અને આ દીપડાભાઈ આરામ કરવા રહ્યા છે સૂતા છે ઉપર ચડીને કોઈ ડિસ્ટર્બ ના કરે બાઉ ક્યાં દીપડો એ ઉપર ચડ્યો જો ઉપર સૂતો જો ક્યાં આમજો હા મેમ ઓલા ઉપર ઉપર જો એ રહ્યો પપ્પા વાવો ને આપણે ઓલી કરજો હલો આની અંદર સિંહ છે આ એસઆઈ સિંહ છે જે 15 થી 18 વર્ષ કે 24 વર્ષ સુધી જીવે છે એસઆઈ સિંહ ગુજરાતના ગુજરાત રાજ્યના રાજ્ય પ્રાણી તરીકે ઓળખાય છે બિલાડી કુમુવા એકમાત્ર એવું પ્રાણી છે જે સામાજિક જૂથમાં રહે છે અને જેને પ્રાઇડ કહેવાય છે એશિયાઈ સિંહના પેટ નીચે લટકતી ચામડીનો ભાગ જોવા મળે છે નર સિંહને ગળા પર કેસવાળી હોય છે આપો ચંદન કો જે જગ્યાએ કઈ અહીંયાથી આપણા જે જગ્યાએ કઈ હોય ત્યાંથી સડવાનું ચાલુ થાય આખું શરીર ભળી જાય અને બોલી નાગણી છે ધામણ છે ભારતીય વરુ છે પણ આપણે તો શિયાળ કહીએ આટા મારે ક્યાં ગયો આવ્યું કેવું લાગ્યું છોકરાઓ હેપી મજા આવી શું શું જોયું મોર અજગર બહુ લાંબુ છે તમે ફેર લગીને થાકી જવાના બહુ લાંબુ હજુ આપડે આમ જવાનું પછી પાછું આમ આવવાનું એવું છે આલબાજુ તમે બધું જોઈ લીધું સિંહ ગઈ મો
જે મસ્ત હતો જે બહુ નટખટ હોય ને ગામમાં બધાને હેરાન કરે અથવા કોઈ માણસ પર હુમલો કર્યો હોય તો મેં એવું સાંભળ્યું છે હજુ સાચી ખોટી વસ્તુ નથી ખબર પણ અહીંયા તો છે જ વાં કે એને પછી આ પ્રાણી સંગ્રહાલયમાં મોકલવામાં આવે એટલે એનું એક જીવન કેદ તરીકે જીવે એને સજા મળે ના એવું ન હોય એટલે ત્યાં કેદીઓ છે કેદીઓ ઓલા રાખેલા છે એટલે જે થોડું કંઈક કરે ને એટલે જીને એને બિચારા બહાર નીકળું પણ કેમ નીકળું ખરેખર એને એની એની વેદનાઓ કેવી હશે હું તો ખરેખર એવું કહું છું કે આ લોકોને પણ એક વેકેશન આપવું જોઈએ 15 દિવસનું જંગલમાં મોકલી દો એના રખડાઓ પછી પાછા લઈ આવો બીજાને લઈ આવો કારણ કે એનો દમ ઘૂંટતો હશે એ લોકોને તડપી રહ્યા છે બહાર નીકળવા માટે પોતાનું જીવન જે કહેવાય છે કે ભલે બધી તમામ સુવિધા હોય છે પણ દરેક સુવિધા જીવન માટે જરૂરી નથી હોતી ક્યારેક ક્યારેક તો આઝાદીનું જિંદગી જીવન પણ જરૂરી હોય છે પ્રાણીઓની વેદનાઓ કદાચ હું એને હું સમજી શકું છું કે અને તમે કદાચ તમને સમજી શકતા હશો પણ શું કરે આ એક જીવનનો ભાગ જ છે અને આ જીવનની એક વાસ્તવિકતા છે કે કોકના માટે જીવવું પડે ચાલો મિત્રો વિડીયો પૂરો કરતો બસ પૂરો કરતી વાર ચાલો અમને તો મજા આવી ગઈ ચાલો મિત્રો આજનો વિડીયો અહીંયા અહીંયા સુધી જ રાખશો પાછા મળશું નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી લાઈક કરજો શેર કરજો અને નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો બાજુમાં રહેલ બેલ આઇકન ક્લિક કરી દેજો જેથી કરીને આપણો પહેલો વિડીયો તમને મળી શકે ચાલો મિત્રો આવજો બાય 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 બ